મહાનગરપાલિકાની 2 વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતા મંગળવારે સવારે 11 કલાકે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી, જેમાં બીજી 2 વર્ષની નવી ટર્મ માટે શહેરને 38માં નવા મેયર મળ્યા, જ્યારે 43માં ડેપ્યુટી મેયર સાથે સ્થાયી સમિતિ ચેરમેન સહિતના 12 સભ્યોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। खास सभा में पहला 9 कलाके भाजप शहर प्रमुख निरंजन झांझमेरा पक्ष द्वारा अपना मेन्डेट ने लईने पालिका खाते भाजपना तमाम कॉर्पोरेटरों साथे संकलन बैठक करी हती। त्यां मेन्डेट थकी मेयर डेप्यूटी मेयर ने स्थायी समिति चेरमेन ना नामों जाहिर कराया हता, जेमां सूरतना नवा मेयर तरीके दक्षेश मावाणी नी वरणी करवामां आवी हती। डेप्यूटी मेयर तरीके नरेश पाटिल ने तो स्टेन्डिंग कमिटी चेरमेन तरीके राजन पटेल ने जवाबदारी सौंपाई हती। नेता शासक पक्ष तरीके शशिकला त्रिपाठी और मुख्य दंडक तरीके धर्मेश वाणियावाला नामनी विधिवत जाहरात करवामां आवी हती। त्यारबाद खास सभा में मेयर डेप्यूटी मेयर स्टेन्डिंग चेरमेन नी विधिवत वरणी करवामां आवी हती। स्थायी समिति बाकी तमाम सभ्यों नामों की जाहरात करवामां आवी हती। भारे अटकणों वच्चे नो रिपीटेशन फॉर्म्यूला अपनावामां आव्यो होय, मेयर सहित महत्वना पदों अंगे कोना पर कलश ढोळाशे તેની ભારે ઉત્કંઠાનો પણ અંત આવ્યો હતો। સુરત શહેરના પ્રાથમિક સુવિધા જે ભી કામ હશે એને વેગ આપશું, જે મહત્વના પ્રોજેક્ટો છે તેને જે પણ ક્વેરી છે જલ્દી સોલ્વ કરીને એને વેગ આપીશું। 2009માં પ્રદેશ કાર્યકારી સદસ્ય યુવા મોરચામાં બન્યો, વલસાડ તાપી અને નવસારીના પ્રભારી તરીકે 6 વર્ષ કામ કર્યું। સુરત શહેરમાં ઘણી જવાબદારી નિભાવી છે। 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટાયો, 2.5 વર્ષ માટે સ્ટેન્ડિંગનો સભ્ય બન્યો, ઓડિટનો કન્વીનર બન્યો અને આજે આ મહત્વપૂર્ણ જવાબદારી અમારા શિષ્ય નેતૃજીએ આપી છે કે સુરતના સર્વાંગી વિકાસ માટે હું મારું તન મનને ધનથી સમર્પિત કરીશ। મહાનગરપાલિકાના નવા હોદ્દેદાર અંગે તમામ અટકણોનો અંત આવી ગયો છે અને નવા મેયર સહિત તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। અને સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ મામાણી જાહેર થયા છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણિયાવાલા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશિ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે। ફરી એક વખત ભાજપે પુરવાર કર્યો કે કોઈ પણ પ્રકારની ચર્ચા ન હોય તેવા નામોની જાહેરાત કરી છે। નામ જાહેર થતાની સાથે સૌ કોઈ ચોંકી ગયા છે। ભાજપના આંતરિક માળખામાં પણ જાહેર થયેલા નામને આવકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તે રીતે માહોલ દેખાયો છે। જોકે જેમને અંદરથી પોતાના નામની જાહેરાત થવાની શક્યતાઓ હતી તેઓ પણ નિરાશ છે। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના બીજી ટર્મના નવા હોદ્દાઓ માટેનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું, જેમાં પાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા, પાલિકાના દંડક તરીકે નવા નામ જાહેર કરાયા હતા, જેમાં પાલિકાના પ્રમુખ તરીકે રિતેશ ઉપાધ્યાયનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ભાજપ શાસિત વ્યારા નગરપાલિકાના હોદ્દેદારોની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી અને જિલ્લા મહામંત્રીઓની ઉપસ્થિતિમાં આજે પાલિકાના બીજી ટર્મના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વ્યારા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે રિતેશ ઉપાધ્યાયનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે પાલિકાના ઉપપ્રમુખ તરીકે નીલમબેન શાહ, પાલિકાના કારોબારી અધ્યક્ષ તરીકે દિલીપ જાધવ અને પાલિકાના દંડક તરીકે જમનાબેન બિરાદે અને શાસક પક્ષના નેતા તરીકે મહેશભાઈ ગામિતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રભારી મધુભાઈ કથારિયા દ્વારા નવા હોદ્દેદારોના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો। આજે વ્યારા નગરપાલિકાની 2 વર્ષની મુદત પૂરી થતાં નવેસરથી હોદ્દેદારોની નિમણૂક કરવાની થતી હોય સમગ્ર પાર્ટીના આદેશ મુજબ પ્રક્રિયા પૂરી કરી અને પાર્ટીના મેન્ડેટ મુજબ વ્યારા નગરપાલિકાના આગામી 2 વર્ષ માટેના હોદ્દેદારોની નીચે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ શ્રી રિતેશભાઈ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રીમતી નીલમબેન ગૌરંગભાઈ શાહ, કારોબારી ચેરમેન દિલીપભાઈ અમૃતભાઈ જાદવ, પક્ષના નેતા મહેશભાઈ ગામિત અને દંડક તરીકે શ્રીમતી જમનાબેન નાનુભાઈ બિરાડેની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। આજ રોજ મને ગુજરાતના મોવડી મંડળ દ્વારા વ્યારા નગરપાલિકા પ્રમુખ તરીકે વ્યારા નગરપાલિકાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપવામાં આવી છે તેનો હું સફળતાપૂર્વક 2 વર્ષ હું નિર્વહન કરીશ અને મયંકભાઈ જોશી, રાકેશભાઈ કાચોડા, નિલેશભાઈ ચૌધરી અને સુહાસભાઈ પાડવીનો ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરું છું જેણે મને આ જવાબદારી સોંપી. ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો. હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાનો બીજો ટર્મ માટે હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા ચણાઈ રહી છે અને આ પહેલા નિરીક્ષકો દ્વારા દરેક જગ્યાએ સેન્સ લેવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, જેના આધારે પ્રદેશ કક્ષાએ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સૂચિત હોદ્દેદારોના નામો નક્કી થયા અને હવે વિધિવત રીતે નામો જાહેર કરીને હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યું હતું. હાલ એશિયા કપની મેચ ચાલી રહી છે, જેમાં ભારત પાકિસ્તાનની મેચ હતી ત્યારે ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા અડધી રાત્રે લોકો રોડ પર ઉતરી વિજય ઉત્સવ મનાવવા લાગ્યા હતા. સુરતના ભાગળ વિસ્તારમાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં સમગ્ર કોટ વિસ્તાર લોકોની ભીડથી ઉભરાઈ ગયો હતો અને ભારત માતાના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ડીજેના તારે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે જ્યારે પણ ભારત જીતે છે ત્યારે સુરતમાં ઉત્સાહભેર લોકો વિજય ઉત્સવ મનાવે છે. આ વખતે પણ ભારતની જીત થતા મોટી સંખ્યામાં લોકો સૌથી જૂના કોટ વિસ્તાર એવા ભાગળ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. લોકો હાથમાં તિરંગો લઈ રસ્તા વચ્ચે ફટાકડા ફોડી આતશબાજી કરી ભારતના વિજયની ઉમળકાભેર ઉજવણી કરી હતી. એશિયા કપમાં ભારતે 228 રનથી પાકિસ્તાનને હરાવ્યા બાદ સુરતના ભાગળ ખાતે દૂર દૂરથી તમામ લોકો વિજય ઉત્સવ મનાવવા આવી પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ હાથમાં તિરંગા સાથે ભારત માતાની જય બોલાવી હતી. ભારતમાં પાકિસ્તાનની મેચ જ્યારે પણ યોજાય છે ત્યારે પોલીસ અગાઉથી જ સચેત થઈ જાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ જાય છે. પાકિસ્તાનની મેચમાં હરાવ્યા બાદ ભારતની જીતની ખુશીમાં દર વખતે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ભાગળ ચાર રસ્તા ખાતે ઉમટી પડતા હોવાથી પોલીસ પણ અહીં અગાઉથી જ બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પર પોલીસે ખાસ નજર રાખી હતી. લોકોના ઉત્સાહને પણ પોલીસે અડધી રાતે મનાવવા દીધો હતો અને શહેરની શાંતિ અને સલામતી બની રહે તેની પર પણ પોલીસે ખાસ ધ્યાન આપ્યું હતું. જીઆઈડીસી દ્વારા જંબુસર તાલુકાના ગામોના વિસ્તારમાં આશરે 2000 એકર સરકારી તથા ખેડૂતોની જમીન પર નિર્માણ થનાર બ્લેક ડ્રગ પાર્ક સંદર્ભે બાકરપોર ટીંબી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં બ્લેક ડ્રગ પાર્કના 7 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોક સુનાવણીમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. લોક સુનાવણીમાં ટંકારી ગામના સામાજિક કાર્યકર કાળીદાસ રાઠોડે રજૂઆત કરી રોજગારી બાબતે પીવાના પાણીના પ્રશ્ન, વરસાદી પાણીના નિકાલ માટેના તથા પસાર થતી ખાડીમાં કંપનીઓના પ્રદૂષિત નીર નહીં છોડવા સહિતના પ્રશ્નો ઉઠાવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ તેમની રજૂઆતમાં નિર્માણ થનાર બ્લેક ડ્રગ પાર્કમાં ખાનગી ગૌચર જમીન તથા સરકારી જમીન કેટલી સંપાદન કરેલી છે તેની માહિતી માંગી હતી. તેમાં 86% સ્થાનિકોને રોજગાર આપવાના છે ત્યારે સ્થાનિક વ્યાખ્યા સ્પષ્ટ કરવા જણાવી વધુમાં જણાવ્યું હતું કે જમીન સંપાદન માટે ચૂકવાતા વળતરની રકમમાં ભેદભાવ રખાયો હોય તાકીદે તફાવતની રકમ ચૂકવવા તથા જીઆઈડીસીની નજીકના ખેડૂતોની જમીન સંપાદન થાય તેવી રજૂઆત કરી હતી. બર્ડાર્ક કંપનીએ જંબુસર તાલુકાના ટંકારી ગામ, આસનવર, ટીંબી, ઠાકોર ટલાવરી, હદાપર, ખંસાગરમાં આ જે પ્રોજેક્ટ આવવાનો છે એની જે સમસ્યા ઉદભવવાની છે એના માટે આજે લોક સુનાવણી હતી. પરંતુ આ લોક સુનાવણી પહેલાં પણ મેં જ્યારે ધારાસભ્ય ત્યારે 22ની અંદર સરકારને જે પ્રશ્ન ઉદભવવાની બાબતે ધ્યાન દોરેલું, ગૌચરની જમીનો, તળાવો, સરકાર આજે 2 વર્ષ પહેલાં પણ મેં આ બાબતે ધ્યાન દોરેલું કે ગૌચરની જમીન ગામમાં જ મળવી જોઈએ, સરકારી તળાવો જે લીધા છે એ પણ ગામમાં મળવા જોઈએ. પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ લોક સુનાવણીમાં પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ ઉપરોક્ત ગામોની જમીન સંપાદન થઈ છે તેમાં સરકારી તળાવો આવી જતા હોય છે. ગ્રામજનોને પોતાના પશુધન માટે પણ તથા અન્ય ઉપયોગ માટે કોઈ તળાવ ન હોય તેની વ્યવસ્થા કરવા તથા બ્લેક ડ્રગ પાર્કમાં કંપનીઓ દ્વારા પ્રદૂષિત ધન કચરાના નિકાલ માટે તથા દરિયામાં નિકાલ થનાર પ્રદૂષિત પાણીથી જળચર સુધીનો નાશ થાય તેવી શક્યતા રહેલી હોય તેના શું કાર્યવાહી હાથ ધરાનાર છે તેની માહિતી માંગી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં હિશકારી ઘટના સામે આવી હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આત્યંતિક પગલું ભરી લીધું હતું.
पहला पत्नी ने चप्पू ना घा झीकी ने मौत ने घाट उतारी दीधी थी। बाद मा पोते पण हाथ नी नस कापी लई आपघात करी लेता चकचार मची गई हती। समग्र घटना नी जाण थता पोलीसे घटना स्थळे पहोंची वधु तपास हाथ धरी छे। मूळ महाराष्ट्रना अने सूरतना डिंडोली विस्तारमां रहीने સોનીની મજૂરી કામ કરતા રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બીમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયા હતા। આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। डिंडोली खाते आवेला कैलाशनगर में रहता बे संतानना पिता छेल्ला घणा समयथी डिप्रेशन में रहता हता। बीमारीना कारणे डिप्रेशन में रहता राजूभाई ने संतान में बे दीकरीओ हती। मृतक पत्नी सायलाबेन इंग्लिश मीडियम स्कूल में महिला शिक्षिका तरीके सेवा बजावता हता। छेल्ला घणा समयथी डिप्रेशन में रहेवाना कारणे पति पत्नी वच्चे झगड़ो थया बाद अंतिम पगलू भर्यु होय तेवू प्राथमिक तबक्के सामे आवी रह्यू छे। आजे 10:30 आजूबाजू पोलीस ने माहिती मळेल के कैलाशनगर ना एक मकान नी अंदर बे डेड बॉडी छे, जेना आधारे अमे तपास करता राजूभाई करीन छे तेवू पोते सुसाइड करेलू छे अने पहला पोतानी पत्नी नी हत्या करी बाद मा पोते सुसाइड करेल छे। प्राथमिक पूछपरछ दरमियान एवू जाणवा मळ्यु के पति पत्नी वच्चे अवारनवार ઝઘડા થતા હતા, જેના કારણે આ બનાવ બનેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવ્યું છે। હાલમાં સામાન્ય બાબતમાં ડિપ્રેશનમાં આવી જઈને લોકો ના કરવાનું કામ કરી બેસે છે અને જેના કારણે પોતાના બાળકો નુધારા બની જતા હોય છે અને આવા કિસ્સામાં સતત વધારો નોંધાતા હાલ સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયું છે। તો હવે સમય છે એક વિરામનો। रंग इसका अपार, तीखा कम है फिर भी स्वाद। बेमिसाल बेमिसाल एमडीएच कश्मीरी, और कम दाल पर असली दाल। एमडीएच कश्मीरी लाल मिर्च पाउडर। बेमिसाल बेमिसाल एमडीएच कश्मीरी। एमडीएच खुला दूध फ्रेश, बस फ्रेश नहीं है बेस्ट। पूछो सवाल नया, पूछो अब सेफ है क्या। ये नहीं सोचा, अरे पैकेट दूध सेफ, सबसे खुले दूध को बंद कर अब से। चल रहा है खुला कब से, खुले में नहीं सेफ की गारंटी। पैकेट है टेस्टेड फॉर क्वालिटी, ये आया अमूल डेयरी से। बंद करती हूँ इसे अभी से। अमूल ताजा है, 4Q क्वालिटी टेस्टेड, यानी पौष्टिक पशु आहार, क्वालिटी की जांच, अत्याधुनिक प्रोसेसिंग और बेस्ट क्वालिटी पैकेजिंग। पैकेट दूध सेफ, सबसे खुले दूध को बंद कर अब से। अमूल दूध पीता है इंडिया। अब आया असली स्वाद, अब आया स्वाद। जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डाले। MDH का चंकी चाट मसाला। MDH, MDH। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે ઘટના સ્થળેથી જઈને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલો અને 40 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરત શહેર અને જિલ્લામાંથી અવારનવાર ડ્રગ્સ અને ચરસના જથ્થા સાથે ઇસમોને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના ઓલપાડ સ્થિત ડભારી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે। ઓલપાડના ડભારી દરિયા કિનારે આવેલા ખોડિયાર માતાના મંદિર નજીક એક મીડિયા કોથળામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો। બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે FSLની મદદથી તપાસ કરતા આ પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે એક બ્લુ કલરના પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં પેકિંગ હાલતમાં 9 પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા। એફએસએલની ટીમને બોલાવી તપાસ કરાવતા પ્રતિબંધિત ચરસ હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે 13.56 લાખની કિંમતનું 9 કિલો અને 40 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો છે। ઉલપાડ તાલુકાના ડભારી ગામે ખોડિયાર માતાના મંદિર પાસે એક શંકાસ્પદ પેકેટ મળી આવેલું। પોલીસે જ્યાં જઈને તપાસ કરતા જેમાંથી આશરે 9 કિલોગ્રામ જેટલા અલગ અલગ પેકેટ મળી આવેલા। એફએસએલને બોલાવી એ બાબતે તપાસ કરતા એમાં ચરસનો જથ્થો હોવાનું જાણવા મળે। પોલીસે એ બાબતે તપાસ
हाथ धरी है। चरस की किमत आश्रे 13,56,000 रुपया जेटली किमत की है। पुलिस तपास हाल में चालू है। उर्दू भाषा जे निष्णात है एना अभिप्राय लैने तपास कर। આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ચરસનો જથ્થો તણાઈને આવ્યો છે કે પછી અહીંયા કોઈએ સંતાડી રાખ્યો છે તે સમગ્ર બાબતોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાની પારડી પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા એસઆરપીના એક પોલીસ કોન્સ્ટેબલને પત્ની સાથે દારૂની ખેપ મારતા મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। जेना पर अवैध दारूनी हेराफेरी करता तत्वों विरुद्ध कार्यवाही करवानी जवाबदारी होय छे तेज आवी गुनाहित प्रवृत्ति करे तो पछी बुटलेगरो बेफाम थाय ए कोई नवाईनी वात न कही शकाय। आवो जे किस्सो सामे आव्यो छे वलसाड थी ज्यां एसआरपी जवान पोतानी पत्नी साथे दारूनी हेराफेरी करता मोटा जत्था साथे रंगे हाथ झड़पाई गयो छे। आ पोलीस कोन्स्टेबल साथे तेनी पत्नी पण झड़पाई छे। બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાની પારડી પોલીસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન મોતીવાડા ફાટકના પુલ પરથી પૂર ઝડપે આવી રહેલી એક કારને રોકી પોલીસે તપાસ કરતા કારમાં એક મહિલા અને પુરુષ સવાર હતા। શરૂઆતમાં પોલીસે તપાસ કરતા કારમાં કંઈક શંકાસ્પદ મળ્યું ન હતું, પરંતુ તપાસ કરતા કારની સીટ નીચે કોથળીઓમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આથી પોલીસે કાર અને કારમાં સવાર મહિલા અને પુરુષને કાર સાથે પોલીસ સ્ટેશન લાવી અને તપાસ કરી હતી। પ્રાથમિક તપાસમાં કારમાં સવાર આરોપી હિતેશ ચૌહાણ, જે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતો હતો અને સુરતના વાવમાં એસઆરપી કેમ્પમાં એસઆરપી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પણ દારૂની હેરાફેરીમાં મોટી કમાણીને કારણે તે સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે આ પોલીસ કોન્સ્ટેબલ કોઈ અન્ય મિત્રને સાથે રાખીને નહીં, પરંતુ પોતાની જ પત્નીને સાથે રાખી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે। ગઈકાલે રાત્રે પારડી પોલીસ મોટરસાયકલ સાથે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મોતીવાડા બ્રિજ ઉતરતા એક સફેદ કલરની આઈટેન કાર શંકાસ્પદ જણાતા એને રોકી તપાસ કરતા એમાંથી દારૂ મળી આવેલો। વાહનના ચાલક પાસે સદર દારૂ બાબતે પરમિટ માંગતા એની પાસે કોઈ પરમિટ નહીં હતી, પરમિટ નહીં હતી એટલે એને પોલીસે લાવેલા, વધારે પૂછપરછ કરતા તે વ્યક્તિ વાવ એસઆરપી ગ્રુપમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને એની વાઈફ સાથે દમણ ફરવા ગયો હતો અને ત્યાંથી આ દારૂ લાવેલા એને કબૂલાત કરેલી અને કોને આપવાનો હતો, શું કરવાનું હતું એની તપાસ હાલમાં ચાલી રહી છે। પોલીસ હિતેશ ચૌહાણ અને તેની પત્ની અલકા ચૌહાણ વિદેશી દારૂની 50 થી વધુ બોટલ અને કાર મળી કુલ 3,00,000 થી પણ વધુની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા ખાતે શ્રી સંત સેના નાઈ સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે નગરના વૃંદાવન ધામ ખાતેથી સંત સેના મહારાજની પાલખી યાત્રા નીકળી હતી। જે પાલખી યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી, જેમાં વ્યારા નાઈ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વ્યારા નગરમાં વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન નાઈ સમાજ દ્વારા શ્રી સંત શિરોમણી સંત સેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વ્યારા શ્રી સંત સેના મહારાજની પાલખી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં નાઈ સમાજના મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પાલખી યાત્રા દરમિયાન સમાજના લોકો દ્વારા ભજન કીર્તન કરી પાલખી યાત્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે પહોંચી હતી, જ્યાં નાઈ સમાજ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણજીની કથા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓનું સમાજના આગેવાનોના હસ્તે પ્રોત્સાહિત ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સંત સેના મહારાજની પુણ્યતિથિને અનુલક્ષીને નાઈ સમાજના આગેવાન દ્વારા સમાજ સંગઠિત, શિક્ષિત અને પ્રગતિશીલ રહે તે વિષયને લઈને ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમાજ દ્વારા મહાપ્રસાદ યોજી સંત સેના મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સંત સેના નાઈ સમાજ તરફથી દર વર્ષની જેમ સંત સેના મહારાજની પુણ્યતિથિ ઉજવીએ છીએ અને રાજુભાઈ નામદેવભાઈ નિકમના સાથે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। સમાજના બધા જ ભાઈઓ બહેનો પુષ્કળ સંખ્યામાં ભેગા થયા હતા અને ગામમાંથી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। સમાજના સર્વ સભ્યો અમને સાથ સહકાર આપ્યો હતો અને ઔદિત્યવાડીમાં આવી અમે લોકોએ કથાનું આયોજન કર્યું હતું। કથા પૈતા પછી સંત સેના નાઈ સમાજ તરફથી પ્રોત્સાહિત ઇનામો બાળકોમાં
બાળકોને આપવામાં આવ્યા હતા. ભારતના અનેક ભૂભાગોમાં અનેક મહાન સંતો મહંતો થઈ ગયા. કેટલા વર્ષો પછી પણ તેમના અનુયાયીઓ તેમને સન્માનનીય રીતે યાદ કરે છે, પૂજે છે, તેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલે છે. ત્યારે એક એવા સંત જેમણે રાજસ્થાનમાં સેનજી મહારાજ તરીકે ઓળખે છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રી સંત સેના મહારાજ તરીકે એમને ઓળખવામાં આવે છે, એવા સંત શિરોમણી શ્રી સંત સેના મહારાજને ભારત વર્ષમાં વસતા વાણંદ સમાજના ગુરુ સંત થઈ ગયા છે. સુરતના સચિન વિસ્તારમાં વહેલી સવારે રૂમમાં સૂતેલા પરિવાર પર સીલિંગ તૂટી પડી હતી. વહેલી સવારે બનેલી ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચતા પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો, જો કે બાળકીને સારવાર મળે તે પહેલા જ મોતની ભેટી હતી. સચિન, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોનીમાં મૂળ ઉત્તર પ્રદેશના રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક વર્ષીય પુત્રી શિવાની હતી. રાહુલ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. દીકરી માતા સાથે 2 મહિના પહેલા જ વતનથી સુરત આવી હતી. ઘટના વહેલી સવારે બની હતી. 3 માળના મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો. નિંદ્રાધીન પરિવાર પર અચાનક ધડાકા સાથે સીલિંગ તૂટી પડી હતી. 1 વર્ષની માસૂમ દીકરી શિવાની પર મોટું પોપડું પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પરિવારની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. સીલિંગ તૂટી પડવાની ઘટનાને લઈને ધડાકા જેવો અવાજ આવ્યો હતો, જેથી આસપાસના ઘરના લોકો તો ભયના માર્યા નીચે પણ દોડી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં શિવાનીને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવી હતી, જો કે તેને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટી હતી. પરિવારની એકની એક દીકરીના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવરાત્રીને હજી 1 મહિનાથી પણ વધુ સમયની વાર છે. એ પહેલા જ સુરતીઓએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં એક ગ્રુપે બિફોર નવરાત્રી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 750 થી વધુ 5 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના ખેલૈયાઓએ ભાગ લીધો હતો. સુરતના એક મોલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ 12 થી 15 કિલો વજનના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી આ સ્પર્ધામાં જોડાયા હતા. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીને 1 મહિનો બાકી છે, પરંતુ સુરતીઓમાં તો ગરબાનું અત્યારથી જ ફીવર ચડી ગયો હોય તેવું જોવા મળ્યું હતું. મોટા મોટા નવરાત્રી આયોજકોએ પણ હજુ તો તૈયારીઓ શરૂ કરી નથી, તે પહેલા તો સુરતમાં નવરાત્રી શરૂ પણ થતી જોવા મળી રહી છે. સુરતના ખેલૈયા ગરબા ગ્રુપ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા મોલમાં પ્રી નવરાત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે રીતે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને સ્પર્ધામાં ભાગ લેવામાં આવે છે, તે જ રીતનું આ બેહૂબ આયોજન આ બિફોર નવરાત્રીનું આયોજન કરી 1 દિવસીય નવરાત્રી ઉજવી હતી. સુરતના ખેલૈયા ગરબા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા 1 દિવસીય બિફોર નવરાત્રી સેલિબ્રેશનની અંદર સુરતીઓનો ગરબા પ્રત્યેનો અનેરો ક્રેઝ જોવા મળ્યો હતો. 3 કલાકથી વધુ સમય સુધી ખેલૈયાઓએ ઓર્કેસ્ટ્રાની સાથે ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં ગરબા વાગતાની સાથે જ સુરતી ખેલૈયાઓના પગ 3 કલાક સુધી ઉભા રહેવાનું નામ લેતા ન હતા. નવરાત્રી સેલિબ્રેશનમાં જ ખેલૈયાઓ 12 થી 15 કિલોના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. આ પ્રકારના ફૂલ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સેલિબ્રેશનમાં નાની ઉંમરના 5 થી લઈને મોટી ઉંમરના 60 વર્ષ સુધીના ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને તેમનો ઉત્સાહ જોઈ જાણે અત્યારથી જ ગરબાનો ફીવર તેમને ચડી ગયો હોય તેમ જોવા મળ્યું હતું. તાપીના ડોલવણ તાલુકાના પદમ ડુંગરીના જંગલોમાં ગત 10મીએ કરંજ ખેડ ગામના 23 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. જોકે ગણતરીના દિવસોમાં તાપી LCBની ટીમે યુવકની હત્યા કરનાર 2 સમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આરોપીના રિમાન્ડ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાપીના ડોલવણના પદમ ડુંગરીના જંગલમાં કરંજ ખેડ ગામના 23 વર્ષીય યુવકની હત્યા સાવકા ભાઈએ જ 3 લાખની સુપારી આપી કરાવી હતી. તાંત્રિક વિધિ કરવાના બહાને જંગલમાં બોલાવી મારક હથિયારથી છાતી અને પીઠના ભાગે હુમલો કરી યુવકની હત્યા કરાઈ હતી. કોરોના કાળમાં મૃત્યુ પામેલા પિતાના વળતર પેટે મળેલા 50 લાખ રૂપિયાની લેતી દેતીને લઈને ભાઈએ ભાઈની હત્યા કરાવી હોવાનું તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે જણાવ્યું હતું. હાલ તો પોલીસે યુવકની હત્યાને અંજામ આપનાર સહિત આરોપી સાવકા ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક લાશ મળેલી હતી, જેના માથાના ભાગે પથ્થરથી મારેલા છુંદાયેલા નિશાન અને એના પીઠના ભાગમાં
તેમજ છાતીના ભાગની અંદર કોઈ અજાણ્યા હથિયારથી એની ઉપર હુમલો કરી અને એને મારી નાખેલો હોય એવું પ્રારંભિક જણાતું હતું. એના કૌટુંબિક પૂછપરછ કરતા જાણવા મળેલું હતું કે પોતાના પિતા કે જેઓ 2 વર્ષ અગાઉ હેલ્થ સેન્ટરની અંદર આરોગ્ય કર્મી તરીકે કામ કરતા હતા અને કોરોના સમય દરમિયાન એમનું અકાળે મૃત્યુ થતા સરકારશ્રી તરફથી મળતી રાહતના ભાગરૂપે એમને 50 લાખ રૂપિયા મળેલા હતા. તેનું મર્ડર કરવામાં આવ્યું હતું. હાલ તો ડોલવણ પોલીસ અને તાપી જિલ્લા LCB ની ટીમ દ્વારા આ હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં સફળતા મેળવી હતી. પોલીસની સઘન પૂછપરછ, હત્યા કરનાર પોતાના સાવકા ભાઈ સંદીપ કોકડીએ કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા પિતાને મળેલા 50 લાખ રૂપિયાની લેતી દેતીમાં સાવકા ભાઈ સંપત કોકડીને વિધિ કરવાને બહાને જંગલ વિસ્તારમાં બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. હાલ તો હત્યા કરનાર સાવકા ભાઈ સંદીપ કોકડી સહિત તેની સાથે જોડાયેલા કિરણ બાગુલ અને એક કિશોર વયના ઇસમોને પણ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. સાથે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ પણ પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીઓને અત્યારે હાલ પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધેલ છે. એ લોકોની પૂછપરછ પણ કરવામાં આવેલી છે. સમગ્ર કાવતરું કેવી રીતે રચ્યું અને આની અંદર કોણ કોણ ઇન્વોલ્વ હતું તે બાબતે પણ તેમના તરફથી પ્રારંભિક રીતે તમામ બાબતોની કબૂલાત કરી લેવામાં આવેલી છે. અત્યારે હાલ આ ગુનાની તપાસ ડોલવણ પોલીસ સ્ટેશન પાસે ચાલુમાં છે. આની અંદર સંડોવાયેલા આરોપીઓ, એમની પાસેથી મળેલા પુરાવા, એમના FSL વગેરે કરાવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. અને આ આરોપીઓ ઉપરાંત એના સિવાય પણ એની અંદર જો બીજું કોઈ આની બાબતે જાણતું હોય અથવા તો આમાં ઇન્વોલ્વ હોય એ દિશામાં પણ તપાસ ચાલુમાં છે. તાપી જિલ્લામાં ફરી એકવાર કૌટુંબિક ઝઘડાને કારણે એક જુવાન જૂદ યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક પિતાને મળેલી રૂપિયાની લેતી દેતીમાં એક સાવકા ભાઈ એક સાવકા ભાઈની હત્યા કરી નાખી છે. ત્યારે સમાજમાં અવારનવાર કૌટુંબિક ઝઘડામાં અને રૂપિયાની લેતી દેતીમાં આવા હત્યાના કિસ્સા સમાજ માટે લાલ બત્તી સમાન છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.